કરજણ ડેપોમાંથી ઉપડતી અબરા ગામની એસટી બસ અનિયમિત બનતા છાત્રોએ આવેદનપત્ર પાઠવી આક્રોશ ઠાલવ્યો. કરજણ અબરા એસટી બસ નિયમિત દોડાવવા છાત્રો તથા વાલીઓએ સંબંધિતોને આવેદનપત્ર પાઠવી ઉગ્ર માંગ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના છેવાડે આવેલા અબરા ગામના છાત્રો અભ્યાસ અર્થે હાંદોડ અને કરજણ ખાતે નિયમિત આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કરજણ ડેપોમાંથી સાંજે 5:15 અબરા જતી એસટી બસ અનિયમિત દોડતા બસમાં અપડાઉન કરતા ખંદા કુરાઈ અબરા ગામના છાત્રોને પોતાના ઘેર જવામાં મોડું થઈ જતું હોય છે. એસટી ડેપોના સંબંધિતોને વારંવાર મૌખિક જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા આખરે વાલીઓએ અને છાત્રોએ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરીને એસટી બસ નિયમિત કરવાની માંગ દોહરાવી છે. અને જો 1-2 દિવસમાં એસટી બસ નિયમિત દોડાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં છાત્રો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સ્કૂલની અંદર અબરા સંભોઈના થઈને કુલ 50-60 જેટલા બાળકો અભ્યાસ અર્થે જાય છે. છેલ્લા 6 મહિનાથી કરજણથી 5-15 કલાકે સાંજે ઉપડતી બસ અનિયમિત અને અરેગ્યુલર ને કેટલીક વાર રદ કરી નાખે. છોકરાઓ 8 વાગ્યા સુધી સ્ટેન્ડ પર, ગામના હાંડોદના સ્ટેન્ડ પર ને કરજણ ડેપોની અંદર રઝળ્યા કરે છે. અમે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કરજણ ડેપોના વહીવટકર્તાઓ, મેનેજર હોય કે જે ટીઆઈ હોય કે એટીઆઈ, એ લોકો કોઈ આ વાતને ધ્યાને લેતા નથી. ને રાતના 8 અને 9 વાગ્યા સુધી બાળકો ભૂખે ને તરસે બેહી રહે છે. આ દિન સુધી આ લોકોએ કોઈ એની વ્યવસ્થા કરી નથી. જે રેગ્યુલર ચાલતું એને છેડછાડ કરીને બધું બદલી નાખે છે. ને અબરા ગામની અંદર, ગુજરાત રાજ્યની અંદર આ એક ગામ એવું છે કે એની અંદર અમે ખાનગી વાહન ચાલવા નહીં દેતા. તેમ છતાં એસટીને અમે સપોર્ટ કરીએ, એસટી અમને સપોર્ટ કરતી નથી, વારંવાર રજૂઆત કરવા છતાં. એટલે આ લોકોને અમારું કહેવું છે કે જો આવતીકાલથી અને આજથી કે આવતીકાલથી રેગ્યુલર નહીં કરે તો આ બાળકો આંદોલનનો માર્ગ લેશે.